गुड मॉर्निंग विद्यार्थी मित्रों, હું મરીબેન પંચાલ જોડી વિદ્યાલયથી આજે આપણે ધોરણ 7 સમાજશાસ્ત્ર વિષય પર પાઠ 7 પ્રાદેશિક કટ શીખીશું. મુદ્દા સર ચર્ચા કરીશું. હવે આગળ થોડો પાઠ તમે ભણી ગયા છો અડધા ઉપર. હવે પેજ નંબર 41 થી આપણે જોઈશું ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય. બરોબર, એમાં ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલ રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય વિશે જાણીશું. શા માટે ધર્મ સાથે જોડાયેલા હતા? કારણ કે આ નૃત્યોમાં કૃષ્ણની લીલા, રામને કરેલી ગાથાઓ વધારે કરીને વર્ણવવામાં આવતી, કાં તો ભગવાનને લગતા જે દ્રશ્યો સર્જવામાં આવતા હતા અને એને ભાવ અને એ રીતે બતાવવામાં આવતું હતું. એમાં આવે છે પહેલું કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. હાવભાવ અને સાથે સંગીત એ બંનેને જોડીને એમાં અલગ નૃત્ય કરવામાં આવતું હતું. કથક કરે સૌ કથક કહાવે ઉક્તિ જાણીતી છે. કથક કરે સૌ કથક કહાવે એટલે કે જે કથક કરે છે એ કોઈ કથા કહે છે. કથા એટલે મેં તમને કહ્યું એમ કે રામની કથા, કૃષ્ણની લીલા એ બધું શું હતું? એ બધી કથાઓ દ્વારા, કથક નૃત્યમાં કથાઓ દ્વારા કહેવામાં આવતું હતું. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી નો સમાવેશ થતો હતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો. 15મી અને 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાય. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. એટલે કે આ કથકને ઘરાનાઓમાં એટલે જયપુર ઘરાનામાં છે કે લખનૌ ઘરામાં નામાં આ કથક નૃત્ય એટલે બંનેની શૈલી થોડી અલગ હતી. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કથાને કલાને પુનર્જીવન આપ્યું હતું. એટલે કે જે ધીમે ધીમે ઓછી થતી ગઈ એને એમણે પુનર્જીવન આપ્યું. એટલે કે એને રાજમાં એને એક સ્થાન આપ્યું અને એની પ્રગતિ માટે જે કરી શકાય, જે ફાળો આપી શકાય એ આપવાનો પ્રયત્ન કર્યો હતો. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું. સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. એટલે કે આજે કથક નૃત્યને 6 શાસ્ત્રીય સંગીત જે આપણે મુખ્ય જે શાસ્ત્રીય સંગીત છે એમાં એક કથક નૃત્યને સ્થાન મળ્યું છે. હવે એના પછી આવી કથકલી. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. મેં કીધું એમ કે અલગ અલગ વાર્તાઓ, કૃષ્ણની હોય કે રામની હોય, એ વાર્તાઓ દ્વારા આ નૃત્યમાં લોકોને બતાવવામાં આવતું હતું. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. જેમ કે આમાં તમને બતાવ્યું છે કથકલી નૃત્યનો એક તો આખો પોશાક અલગ પ્રકારનો હોય છે, એટલે વેશભૂષાને એટલે કે વેશભૂષાને બહુ મહત્વ છે. રંગભૂષા એટલે કે ફેસ ઉપર અલગ અલગ પ્રકારના રંગ કરવામાં આવે છે. એમાં સાત્વિક હોય, રાજવિક રાજસી હોઈ શકે, કાં તો તામસી ગુણો ધરાવ એટલે કે તામસી એટલે ક્રોધવાળો, રાજસી એટલે રાજા જેવું વ્યક્તિત્વવાળો અને સાત્વિક એટલે નમ્ર સ્વભાવ ધરાવતા પાત્રો દર્શાવવામાં આવે છે. અને એ પ્રમાણે એ લોકોના પોશાક અને એ જ પ્રમાણે એમના પર રંગભૂષા કરવામાં આવે છે. અને આ પાત્રો બોલતા નથી પણ પોતાના હાવભાવથી
અભિવ્યક્ત કરે છે. હવે જાણવા જેવું આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે. હવે એના પછી આવ્યું મણિપુરી. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુરી રાજ્યનું ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. અહીંયા તમને મણિપુરી નૃત્યનું ચિત્ર આપેલું છે કે કેવો વેશભૂષા રાખે છે, કે કેવી એ લોકો કયા હાવભાવથી કરવામાં આવે છે. જાણવા જેવું મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્ર મુખ્ય ભાગ ભજવ્યો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું છે. એના પછી ભરતનાટ્યમ આવ્યું. ભરતનાટ્યમ ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે. તાંજોર તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ કર્યો. આમાં ભરતનાટ્યમનો વિવિધ પ્રકાર બતાવેલો છે. એના પછી આવ્યું કુચીપુડી. કુચીપુડી ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યજ્ઞગાન તરીકે ઓળખાતા નૃત્ય એ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. દરેકમાં તમે જોયું હશે એ એક અભિનયમાં નાટક જેવું હોય છે. એના પછી બિહુ નૃત્ય. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણનું મહત્વ છે. ઢોલ પેપા ભેંસના ચીંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાસણ જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. બરોબર છે. એમ આપણા ત્યાં શાસ્ત્રીય નૃત્યમાં કેટલા પ્રકાર છે? કથક, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, કુચીપુડી અને બિહુ. આ છ શાસ્ત્રીય નૃત્યમાં આવે છે. હવે આટલું જાણો. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યનો સમાવેશ થતો હતો. ભરતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડીમાં આંધ્રપ્રદેશ, કથકલી કેરળમાં થાય છે, મણિપુરી મણિપુરમાં થાય છે, ઓડિસી ઓડિશામાં થાય છે અને કથક ઉત્તર ભારતમાં આવ્યું ઉત્તર ભારતમાં થાય. હવે એના પછી આપણે ત્યાં ચિત્રકલા લઘુ ચિત્રોની પરંપરા હતી એ જોઈએ. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુ ચિત્રોની પરંપરા છે. લઘુ ચિત્રો એટલે નાના કદના ચિત્રો. આમાં તમને લઘુ ચિત્રો આપેલા છે. એક જ ચિત્રની અંદર ઘણું બધું છે અને એ નાના કદનું પણ છે. લઘુ ચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવે. પ્રાચીનતમ લઘુ ચિત્રો આપણને તાડપત્રો અને કાસ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે. હવે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુ ચિત્રો જોવા મળે છે. મુગલગઢમાં તેનો ખૂબ વિકાસ થયો, કારણ કે મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાં કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. આજ તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુ ચિત્રો દોર્યા છે. રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુ ચિત્રના વિષય તરીકે રહેતા. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જે તેને જોઈ શકતા હતા. એટલે જે બાદશાહોને લગતા ચિત્રો હતા એ બાદશાહને એમના નજીકના લોકો જોઈ શકતા હતા. બરોબર છે. આ લઘુ ચિત્રોમાં અનેક ગાથાઓનું વર્ણન કરવામાં આવતું. તમને અહીંયા એક લઘુ ચિત્ર આપેલું છે જેમાં કૃષ્ણ
અને રાધાની લીલા બતાવેલી છે બરોબર હવે ચિત્રની શૈલી કઈ હતી એ આપણે જોઈએ ચિત્રની શૈલી ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા હતી મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું મેવાડ જોધપુર બુંદી કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું બરોબર વધારે કરીને આ બધા રાજ્યોએ એને આશ્રય આપ્યો અને પૌરાણિક ગાથાઓ એટલે કે જે આપણા જીવનમાં આપણે મળેલી છે એવી ગાથાઓને અને દેવી દેવતાઓના ચિત્રોને મહત્વ આપવામાં આવ્યું સત્તરમી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે ભાનુદત્તના પુસ્તક રાજમંજરી રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાગડા શૈલીનો વિકાસ થયો આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારો વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કલાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની વિશેષતા હવે એના પછી આવી રાજપૂતોની વીરતાભરી ગાથાઓ બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનની રાજપૂતોના રાજપૂતાના તરીકે ઓળખતા હતા રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું રાજપૂતોની સંસ્કૃતિ પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી રાજપૂતોની વીરતાભરી ગાથાઓ હજારણો અને બારુડો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા બરોબર આજે બી ચારણો અને બારોડો એ લોકોના ગીતો પણ સાંભળતા જોવા મળે છે ગામડાના પ્રદેશોમાં આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ મિત્રતા પ્રેમ વીરતા ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા રાજપૂત સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા રાજપૂત સ્ત્રીઓ પણ સુરવીરતામાં પાછી પડે તેમ નહોતી તેઓ જીવન અને મરણ બંનેમાં સુરવીર પતિના પગલે ચાલતી હતી સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે સતી પ્રથા બધાને ખબર છે કે પતિની પાછળ જે સ્ત્રી સતી થાય એ સતી પ્રથા કહેવાય છે સતી થવું એટલે કે એની પાછળ પોતે આત્મદાહ કરવો એના પછી આવ્યું પીર શું છે જોઈએ આપણે સૂફી વાર્તા મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા શ્રેણીમાં વંચાઈ ગયા દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા જો જે વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોહિદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી તેઓ ખ્વાજા અને ઓળિયાથી પ્રચલિત થયા ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા પીર એટલે જે ધર્મનું લોકોને જ્ઞાન આપે એને પીર તરીકે ઓળખવામાં આવતા હતા હવે પાળિયા દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખમી ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારકની ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો એમના પણ પાળિયા બનાવવામાં આવે છે આવા પાળિયાને સતીના પાળિયા કહે છે તમને ગામડા ગામમાં ઘણી જગ્યાએ નાના નાના પાળિયા જોવામાં આવે છે જેના ઉપર જે વ્યક્તિ શહીદ થયો હોય કે જે સ્ત્રી પોતાના પતિની પાછળ શહીદ થઈ હતા તો જોહર કર્યું હોય એટલે કે જીવતી અગ્નિમાં બળી હોય એવા લોકોનું ત્યાં પાળિયા બનાવવામાં આવે છે એ જોવા મળે હવે અને આજે બી એવા પાળિયાઓને લોકો
पूजा करता होय छे। एना पछी आवे मंदिरो। भारतीय मंदिर स्थापत्य की शुरुआत मौर्य काल से थी, तेने गुप्त काल दरमियान वेग मळ्यो। गुप्त काल ने संरचनात्मक मंदिरो काल पण कहेवामां आवे छे। मंदिर की स्थापत्य शैली मुख्य त्रण प्रकारों छे, जेमा नागर शैली, द्रविड़ शैली और वेस्तर शैली नो समावेश थाय छे। हवे नागर शैली जोईए आपणे। ईसवी सन 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિરો સ્થાપત્યની શૈલીનું વિકાસ કર્યો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ મંદિરો નાગર શૈલીમાં બન્યા હતા। આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઇંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા। આ શૈલીને મંદિરોમાં જગન્નાથ મંદિર, પુરી, કોણાર્ક, ઓડિશા અને ઓડિશામાં આવ્યું છે, સૂર્ય મંદિર મોઢેરા ગુજરાતમાં આવેલું છે, નું તેમજ ખજુરાહો મંદિર મંદિર મધ્ય પ્રદેશમાં આવેલું છે વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। આ મંદિરોની વિશિષ્ટતા શું હતી કે એ સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર એટલે કે ગોળ ઈંડા જેવા બનાવવામાં આવતા, શિખરવાળા બનાવવામાં આવતા હતા। એમાં તમને જગન્નાથપુરીનું મંદિર આપેલું છે પુરી ઓડિશામાં। એના પછી દ્રવિડ શૈલી આવી, દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોમાં સમાવેશ થાય છે। કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે। આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુમાં આવેલું છે, મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે, મહાબલીપુરમનું રથ મંદિર તમિલનાડુમાં આવેલું છે વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। અને અહીંયા તમે બૃહદેશ્વરનું રાજરાજેશ્વર મંદિર જોવા મળે છે જે તમિલનાડુમાં આવેલું છે। હવે એના પછી આવી વૈસર શૈલી। મંદિર સ્થાપત્યની વૈસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી। વૈસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે। આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે। આ શૈલીના મંદિરોમાં હોય સળેશ્વરનું મંદિર, હલે બેડુ કર્ણાટક અને ચેન્ના કેશવ મંદિર બેલુરમાં કર્ણાટક વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। હવે આ મંદિરો અલગ અલગ રાજ્યોમાં જે અમુક વિસ્તારમાં અમુક શૈલી, જેમ કે અમુક વિસ્તારમાં નાગર શૈલી, અમુક વિસ્તારમાં દ્રવિડ શૈલી અને અમુક જગ્યા વિસ્તારમાં વૈસર શૈલી વિકસી હતી અને એ પ્રમાણેના મંદિર બનાવવામાં આવતા હતા। આટલેથી આપણો પાઠ પૂર્ણ થાય છે। સ્વાધ્યાય તમારે ઘરેથી કરવાનો રહેશે। જય હિન્દ, જય ભારત।